કોરોના મહામારીના પરિવર્તનના સમયગાળા સાથે સાથે 21મી સદીના યુવાનોના વિચારોનું પણ પરિવર્તન જોવા મળી રહ્યું છે પલસાણા તાલુકાના ચરથાંગ ગામ ખાતે આવેલ રામકબીર સોસાયટીમાં રહેતા 20 વર્ષના સાગર દેસલે નામના યુવકે આજ રોજ પોતાના જન્મદિવસને ખાસ બનાવવા માટે જરૂરિયાતમંદ ગરીબ પરિવારના લોકોને

ત્યારે તેમણે પોતાના જન્મદિવસ ને યાદગાર તેમજ અન્ય લોકોને પ્રેરણા મળી રહે તેવા ઉમદા ઉદ્દેશ સાથે તેમને તેમના માતા પિતાને વાત કરતા તેઓએ પણ પોતાના સંતાનના વિચારોથી ગર્વ અનુભવતા સંમતિ દર્શાવી હતી ઉલ્લેખનીય છે કે સાગર પોતે બરોડા ખાતે આવેલ મહારાજા સયાજીરાવ રાવ ગાયકવાડ યુનિવર્સિટીના છેલ્લા વર્ષમાં એમ એ ની માસ્ટર ડિગ્રી માટે અભ્યાસ કરે છે હાલ કોરોનાની મહામારીને લઈને તે પોતે તેના ઘર પરત આવ્યા હોય પરંતુ પોતાના જન્મદિવસે ગરીબ વ્યક્તિની વારે રહી ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું હાલ જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે અનેક પરિવારો ભૂખા તરસા અને લોકોના મહામારીમાં એટલી તકલીફો પડે છે કે શું કહેવું તે શક્ય નથી ત્યારે એવા સંજોગોમાં આજે ચલઠાણ ગામે રહેતા સાગરભાઈ જેમની આજે બર્થડે છે તેઓને એવો વિચાર આવ્યો કે મારી બર્થડે છે તો ઉજવીને દોસ્તારો કે બીજાને બોલાવીને ખવડાવું એના આગળ આ મહામારીમાં જે ભૂખા છે તેઓને ફૂડ પેકેટ વેચવાનું એમણે વિચાર્યું તો આવો આજે આપણે મળીએ એમને અને પૂછીએ કે કઈ રીતે એમણે આ વિચાર્યું નમસ્કાર અત્યારે આપણે આ બે હજાર વીસ જ્યારે ચાલુ થયો મારી જે આજે ડેટ છે વીસ તારીખ તો મને એવું હતું કે વીસ મે આપણે ટ્વેન્ટી ટ્વેન્ટીને બહુ જોરદાર રીતે સેલિબ્રેટ કરીશું એમ કરીને દર વખતે બર્થડે વગેરે જે આપણે સેલિબ્રે સેલિબ્રેટ કરીએ છીએ ફ્રેન્ડ લોકો સાથે કોલેજના મિત્રો સાથે તો આ વખતે જે વૈશ્વિક મહામારી જે રીતની ચાલી રહી છે તો સિચ્યુએશન એવી નથી કે આપણે કંઈક સેલિબ્રેટ કરી શકીએ તો મેં મારા ફ્રેન્ડ્સ લોકો સાથે ફેમિલી સાથે બેસીને ડિસાઇડ કર્યું કે આ વખતે આપણે શું કરી શકીએ તો એમની સાથે મળીને અમે એક એવો પ્લાન કર્યો કે આપણે જે માઇગ્રન્ટ લોકો છે જે ગરીબ લોકો છે જેમને આવી સિચ્યુએશનમાં તકલીફ થઈ રહી છે એમના માટે આપણે કંઈક કરીએ તો મારા ફ્રેન્ડ લોકોએ ફેમિલીએ બધા સપોર્ટ કર્યો ને અમે એવો પ્લાન કર્યો કે અઢીસોથી ત્રણસો કાં તો પાંચસો લોકોને આપણે જમાડીએ તો એ જ મારો હતો કે થોડુંક સમાજ સેવા જેવું કંઈક કરીએ એમ હા હાલ અત્યારે તમે શું કરો છો હું એમએસ યુનિવર્સિટીમાં ભણું છું બરોડા અને માસ્ટર્સ કરું છું ફાઇનલ ઇયર છે મારું હવે ભણતા ભણતા પણ જો સ્ટુડન્ટનો આવા વિચાર આવતો હોય અને અભિપ્રેણા જો બધા જ લેતા હોય તો આજે કોઈ ગરીબ કે ભૂખ્યો નહીં રહે